ખેડૂતો માટે સારા સમાચાર છે, આ વર્ષે સારું રહેશે ચોમાસું, પણ સાથે સાથે ગુજરાતમાં 3-7 દિવસ ચોમાસું મોડું પડશે. દેશભરમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે હવામાન વિભાગે ચોમાસાના લઈને ખેડૂતો માટે રાહતના સમાચારની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ચોમાસું વહેલું બેસી જશે, જેમાં 16મીના આસપાસ ચક્રવાતી તોફાનની સંભાવના જોવા મળી રહી છે. આમાં દેશમાં 20મીની આસપાસ અંદામાન નિકોબાર પહોંચતું ચોમાસું એક અઠવાડિયા વહેલું આવવાની સંભાવના છે. દેશમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઈને સકારાત્મક આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના અખાતમાં દક્ષિણ પૂર્વ ક્ષેત્રે અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં બુધવારે સવારે લો પ્રેશરના 2 ઝોન બન્યા છે, જેને લઈને ઉત્તર ભારતમાં આજે અને કાલે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન 3-7 દિવસમાં મોડું બેસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં ચોમાસું 1 જૂનથી બેસી જશે, જ્યારે દિલ્હીમાં 23-27 જૂન, મુંબઈ અને કોલકાતામાં 10-11 જૂનથી વરસાદની શક્યતા છે. ધ્રુવ મારી, જેએનએસટીવી, સાબરકાંઠા.